94.3 My FM, જીના હો તો જીઓ દિલ સે. 94.3 My FM પર હું આરતી લઈને આવી છું આજે આનંદ અને ડિમ્પલની લવ સ્ટોરી. આજની વાર્તા છે પ્રેમ એટલે કે ફ્રેન્ડશિપ. ચારેક વર્ષ પહેલાંની વાત, પ્રિસાઇઝલી વાત કરું તો 2 ડિસેમ્બર 2008. સ્થળ કાફે અપરક્રસ્ટ, વિસ્તાર વિજય 4 રસ્તા, સમય આશરે રાત્રે 8:30. ખાસો અવાજ છે, ઘોંઘાટ છે રસ્તા ઉપર. એવા સમયે કાફેમાં એક યંગ છોકરા છોકરીનો પ્રવેશ થઈ રહ્યો છે. બહારના ઘોંઘાટના પ્રમાણમાં અંદર શાંતિ છવાયેલી છે. એટલીસ્ટ અંદર આવેલા મહેમાનોને તો એવું લાગી જ રહ્યું છે. કોઈ પણ યંગસ્ટર્સને ગમે એવું એમ્બિયન્સ છે અહીં. ને એટલે જ આપણે જેની વાત કરવાના છીએ ને કરી રહ્યા છીએ એ સ્માર્ટ છોકરો છોકરી અહીં આવ્યા છે. હું એ ઓળખાણ આપી દઉં બંનેની. છોકરો છે આનંદ, હેન્ડસમ, ચાર્મિંગ, કપાળ પર વારંવાર ધસી આવતા સીધા વાળ, ચશ્માની આરપાર ચમકતી આંખો. છોકરી છે ડિમ્પલ, સખત સ્ટાઇલિશ, ટ્રેન્ડી ને યાદ રહી જાય એવું વાતે વાતે ફૂટી નીકળતું હાસ્ય. જમવાનો ઓર્ડર અપાઈ ગયો છે ને આમ તેમ ઇધર ઉધરની વાતો થતી રહે છે, ફ્રેન્ડ્સની, આજના પ્રોગ્રામની, ઓફિસની. બસ કરવી છે એ વાત નથી થતી. પ્રેમ એટલે કે ફ્રેન્ડશિપ વાર્તા હું આરતી કહી રહી છું 94.3 માય એફએમ પર વેલેન્ટાઇન સ્પેશિયલ જિંદગી એક્સપ્રેસમાં આનંદ ને ડિમ્પલની વાર્તા. કંઈક વિશિષ્ટ રીતે ઘડાયો છે આજનો પ્રોગ્રામ. તમને થોડા ફ્લેશબેકમાં લઈ જાઉં. એકાદ વર્ષ પહેલાં ડિમ્પલ મનુભાઈ એન્ડ કંપની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફોર્મમાં સીએની આર્ટિકલશિપ કરી રહી છે ને ત્યાં આનંદ જોડાયો છે આજથી આર્ટિકલશિપ માટે. હા હા ભાઈ, એ જગ્યાએ ડિમ્પલ સિનિયર છે. પહેલા જ દિવસે ડિમ્પલનું ધ્યાન કાઉચ પર બેઠેલા આનંદ તરફ ખેંચાયું છે. ભાઈ નજર ખેંચાય ને ત્યાં ટકી રહે એવો હીરો છે મારો, હેન્ડસમ ને ચાર્મિંગ. હા, નોર્મલી માનવામાં આવે છે એવો ડાર્ક નથી. બસ નવું નવું ગ્રુપ બની રહ્યું છે સીએની ઓફિસમાં કામ કરતા યંગસ્ટર્સનું ને એમાં ડિમ્પલનું ફ્રેન્ડલી નેચર ને જોક્સ ક્રેક કરવા જેવી સેન્સ ઓફ હ્યુમર આનંદને આકર્ષી રહ્યા છે. સોલિડ ફ્રેન્ડશિપ થઈ ગઈ છે બંનેની ને આજની લવ સ્ટોરી માટે તો મારે ફ્રેન્ડશિપ જોઈએ પણ છે. બંનેની વેવલેન્થ મળી ગઈ છે સખત રીતે. બંને સરખા પેશનેટ છે કરિયર માટે, બંને સ્માર્ટ છે, દેખાવડા છે, સેન્સ ઓફ હ્યુમર સરખી છે, ફૂડી છે બંને ને પ્રેમ થઈ જાય, થવો જોઈએ એવી બધી જ શક્યતાઓ ભરપૂર છે. પણ ક્યાં, કેવી રીતે? વેલેન્ટાઇન સ્પેશિયલ જિંદગી એક્સપ્રેસમાં હું આરતી કહી રહી છું આજે વાર્તા આનંદ અને ડિમ્પલની, પ્રેમ એટલે કે ફ્રેન્ડશિપ. આર્ટિકલશિપ ચાલતી હતી એ વખતની વાત છે. ડિમ્પલને એની ક્લોઝ ફ્રેન્ડ સાથે કંઈ મનદુઃખ થયેલું, ડિસ્ટર્બ હતી ખાસ્સી ને આનંદે એને સમજાવેલી, મૂડમાં લાવવા કોફી પીવડાવવા લઈ ગયેલો. ને એમ તો એ વખતે ડિમ્પલને લાગેલું ખરું કે મેચ્યોર છોકરો છે, સારું લાગેલું ડિમ્પલને. પણ સમજવાનું બાકી હતું કે આનંદ સાથે હતો એટલે સારું લાગેલું કે પછી પ્રોબ્લેમ ડિસ્કસ કરી શકી એટલે સારું લાગેલું. એમ તો ડિમ્પલના અમદાવાદ રહેતા નાની ને આનંદ રહેતા મા બાપે પણ આનંદ સારો છોકરો છે એવું ફ્રેન્ડ હતો ત્યારે જ સર્ટિફિકેટ આપી દીધેલું. પણ તેથી શું, સામેથી કહી દેવાય છે કે હા ભાઈ બધા કહે છે ને માને છે એટલે લગ્ન કરી લઈએ? અરે જસ્ટ ફ્રેન્ડ્સ છીએ, સારા ફ્રેન્ડ્સ. ને હું કહું તમને, મિત્રના પ્રેમમાં પડી જાઓ ને એ ટ્રિકી વાત બની જાય છે. જો હા પડી ગઈ તો લાઈફ પાર્ટનર અને સારો દોસ્ત મળી જાય છે, પણ જો બંનેમાંથી એક પણ પક્ષે ના પડી ગઈ તો લાઈફ પાર્ટનર તો દૂરની વાત, તમે બેસ્ટ ફ્રેન્ડ ખોઈ બેસો છો. હવે આવી સિચ્યુએશનમાં રાહ જોવાની રહીને કોણ પ્રપોઝ કરે છે ને ક્યારે? જિંદગી એક્સપ્રેસમાં આજે વેલેન્ટાઇન્સ ડેને દિવસે હું કહી રહી છું આનંદ ને ડિમ્પલની રોમેન્ટિક સ્ટોરી, પ્રેમ એટલે કે ફ્રેન્ડશિપ. આનંદ અધીરો નહોતો થયો એવું નહીં કહું. એકવાર કલીગના મેરેજની સંગીત સંધ્યા પછી ડિમ્પલને કારમાં એના ઘરે ડ્રોપ કરવા ગયો હતો. વચ્ચે જ આનંદના મોટાભાઈનો યુએસથી કોલ આવ્યો ને આનંદ મોટેથી કે અત્યારે તો મારી ગર્લફ્રેન્ડને ડ્રોપ કરવા જઉં છું. ડિમ્પલ હસી પડી ને આનંદને તો લાગ્યું શરમાઈ પણ ખરી. ઘણા બધા પોઝિટિવ સિગ્નલ્સ આપી રહ્યો હતો આનંદ ને પ્રોપરલી રિસીવ પણ થઈ રહ્યા હતા ડિમ્પલ દ્વારા, પણ ટ્રાન્સમિશનનું શું? ને પ્રેમમાં તો પડાઈ ચૂકાયું હતું બંનેથી. ઓફિસમાં આંકડાઓની વચ્ચે વચ્ચે દિલનો હિસાબ આવી જતો હતો. નજર શોધ્યા કરતી એકબીજાને ને આંખો હસી ઉઠતી એકબીજાને જોયા પછી. નવા કપડાં કે એક્સેસરીઝ ટ્રાય કરતી વખતે મનમાં ચહેરો ઝબકી જતો ને મોબાઈલના સ્ક્રીન પર એકબીજાનું નામ જોતા થડકારો થતો. એકબીજા સાથે વાત કરતી વખતે શ્વાસ થોડાક થોડાક તેજ ચાલતા.
ઓફિસ ખાલી થઈ જાય ને બંને એકલા રહી જાય એવું ઝંખ્યા કરતા બંને જણા. નેવામાં એક દિવસ વેલેન્ટાઇન સ્પેશિયલ જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું આરતી કહી રહી છું. આનંદ ને ડિમ્પલની વાત, પ્રેમ એટલે કે ફ્રેન્ડશીપ. 2 ડિસેમ્બર 2008, બધાએ ભેગા થઈને કાફે અપરક્રસ જવાનો પ્લાન કર્યો. કેટલા વાગે કોણ આવશે, શું કરીશું, બધું નક્કી થયું. ને ગોડની સિચ્યુએશન સેન્સ ગજબ હોય છે. ગ્રુપમાંથી એકાદ બે જણને કંઈક ફાવે એવું નહોતું. ને આનંદના સદનસીબે ને એમના કમનસીબે એમણે આનંદને ફોન કર્યો. આનંદને તો જોઈતું જ હતું આ. હા હા, કંઈ વાંધો નહીં, પછી ક્યારેક જઈશું. આવું કહીને પ્રોગ્રામમાં પંક્ચર પડાવી દીધું. ને હું જે ગોડની સેન્સની વાત કરું છું ને એ અહીં આવે છે. ડિમ્પલને પણ ગ્રુપમાંથી કોઈએ ફાવે એવું નથી એવો ફોન કર્યો. ને ડિમ્પલે પોતાની રીતે આને ફાવે એવું નથી ને તેને ફાવે એવું નથી કહીને ઓલમોસ્ટ બધાનું કેન્સલેશન કન્ફર્મ કરી દીધું. બચ્યા બે જ જણા, આનંદ ને ડિમ્પલ. ધડકતા હૃદયે આનંદે ડિમ્પલને ફોન કર્યો જણાવવા કે હવે બચ્યા છીએ આપણે બે જ, જો તને વાંધો ન હોય તો આપણે મળીએ. વાંધો તો ક્યાં હતો, આનંદને મળવામાં, એની સાથે જીવવામાં, એની સાથે જોડાવામાં. પણ એવું કહેવાય કઈ રીતે? વાહ, સારા ડિનર માટે મને શું વાંધો હોય, એવું કહ્યું ડિમ્પલે. વેલેન્ટાઇન સ્પેશિયલ જિંદગી એક્સપ્રેસમાં હું આરતી 94.3 માય એફએમ પર કહી રહી છું આનંદને ડિમ્પલની વાત, પ્રેમ એટલે કે ફ્રેન્ડશીપ. પાછી લઈ જાઉં તમને 2 ડિસેમ્બર 2008. બધાએ ના પાડી કે આનંદ ડિમ્પલે પડાવી, અને કદાચ એટલે જ આનંદને ડિમ્પલ આજે એકલા ડિનર લઈ રહ્યા છે કાફે અપર ક્રસ્ટમાં. ઇધર ઉધરની વાત થઈ રહી છે, પણ જે કહેવું છે, જે સાંભળવું છે એ જ નથી કહેવાઈ રહ્યું. આંખો ઘણું બધું બોલી રહી છે. કંપતા આંગળા તૈયાર છે એકબીજા સાથે પરોવાવા. ઠંડીમાં પણ પગના તળિયામાં ને હથેળીમાં સહેજ પસીનો થઈ રહ્યો છે. સમય ક્યાં વહી રહ્યો છે એનો અંદાજ નથી આવી રહ્યો, કે કદાચ ત્યાં જ અટકી ગયો છે સમય આનંદને ડિમ્પલની પાસે. જમાઈ ગયું, બિલ ચૂકવાઈ ગયું, પણ વાત તો થઈ જ નહીં. ને એમ તો આનંદ આવ્યો ત્યારે ખાસો કોન્ફિડન્ટ હતો. ડિમ્પલ માટે યુનિક કહી શકાય એવી ટેરીઝ ઓરેન્જ ચોકલેટ લઈ ગયેલો. ને ભાઈને ને સ્કૂલ ફ્રેન્ડને તો કહીને જ નીકળેલો કે એક છોકરીને મળવા જાઉં છું ને કંઈક થવાનું છે લાઈફમાં, એ નક્કી છે. પણ એ કોન્ફિડન્સ ડિમ્પલની નજરોમાં ક્યાં કટવાઈ ગયો છે. સાલું ગોડ સિચ્યુએશન ક્રિએટ કરી આપે, પછી મોમેન્ટ પણ ક્રિએટ કરી આપે. કરી આપે જો તમે ખરેખર પ્રેમમાં હો તો. 94.3 માય એફએમ પર જિંદગી એક્સપ્રેસમાં હું આરતી કહી રહી છું આનંદને ડિમ્પલની લવ સ્ટોરી, પ્રેમ એટલે કે ફ્રેન્ડશીપ. ડિનર પછી હજુ સાથે રહેવું હોય તો ઓપ્શન બચેલો લોંગ ડ્રાઈવનો. આનંદને ડિમ્પલ કારમાં નીકળી પડ્યા ગાંધીનગર બાજુ. હજુ આનંદે તો કંઈ કહ્યું નહોતું, પણ સ્કૂલ ફ્રેન્ડ અધીરો થઈ ગયેલો. વારંવાર આનંદને મોબાઈલ પર ટેક્સ્ટ મેસેજ કરતો હતો, શું થયું, વોટ્સ ધ સ્ટેટસ, કયું કે નહીં. ને વારંવાર આનંદનું ધ્યાન મોબાઈલ તરફ જતું જોઈને ડિમ્પલ અકળાઈ. આમે હાઈપર ખરી મારી હિરોઈન, એણે આનંદના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લીધો ને એ જ હાથ આનંદે પકડી લીધો. પછીની 15 મિનિટ સુધી આનંદ એક હાથે કારનું સ્ટિયરિંગ ને બીજા હાથમાં ડિમ્પલનો હાથ પકડીને કાર ડ્રાઈવ કરતો રહ્યો. કોઈ કંઈ જ બોલ્યું નહીં. આછો ગાડીનો ઘરઘરાટ ને હૃદયના ધબકારા, બે જ અવાજ આવે એવી શાંતિ છવાયેલી રહી. તે પછી ફાઇનલી આનંદે પૂછ્યું, વિલ યુ બ્રેક ધી આઈસ ઓર શુડ આઈ ડુ ધી ઓનર્સ? ના પાડવાનો તો સવાલ જ ક્યાં હતો ડિમ્પલ માટે. દોસ્તી પ્રેમમાં પલટાઈ હતી ને પ્રેમમાં દોસ્તી કાયમ રહેવાની હતી. ઘરવાળાઓને તો આમે વાંધો નહોતો. અને 94.3 માય એફએમ પર જિંદગી એક્સપ્રેસમાં હું આરતી કહી રહી છું આનંદને ડિમ્પલની લવ સ્ટોરી, પ્રેમ એટલે કે ફ્રેન્ડશીપ. 23 ડિસેમ્બર 2010, ડિમ્પલ પેલા દિવસે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફર્મમાં જોયેલા હેન્ડસમ છોકરા સાથે લગ્નથી જોડાઈ ગઈ. દોસ્ત જ્યારે પ્રેમી બને છે, પતિ બને છે, ત્યારે પ્રેમના ગણિતો બદલાઈ જાય છે. બેસ્ટ ફ્રેન્ડ એકબીજા માટે જે કરી છૂટે એવું પ્રેમમાં બને છે. એક કમ્ફર્ટ ઝોનમાં આવી જાઓ છો તમે. તમે એક રૂમમાં પતિ પત્નીની જેમ ને એટ ધ સેમ ટાઈમ હોસ્ટેલના રૂમ પાર્ટનર્સની જેમ રહી શકો છો. વિયર્ડ આઈડિયાઝ વિચારી શકો છો. ફાલતુ વાત પર ખડખડાટ હસી શકો છો. કેવું લાગશે એની પરવા કર્યા વિના સરપ્રાઇઝીસ આપી શકો છો. જેમ કે ડિમ્પલ નક્કી થયા પછી એકવાર બોમ્બે જતી હતી 2-4 દિવસ માટે. આનંદ સ્ટેશન પર મૂકવા નહોતો આવ્યો ને ડિમ્પલ એની સાથે મોબાઈલ પર વાત કરતી હતી. વાત કરતાં કરતાં એણે બાજુની સીટમાં જોયું તો બાજુમાં આનંદ બેઠેલો. ખડખડાટ, હાસ્ય, અકારણ રખડવું, મોડી રાત સુધી ગપ્પા મારવા, દોસ્તીમાં જે હતું તે જ પ્રેમમાં છે. ને મેં પૂછ્યું આનંદને
કે પ્રેમમાં ફ્રેન્ડશિપ વિશે શું માનો છો તમે? ડિમ્પલ સાથેની રાધર, હું એવું કહીશ કે એ ફ્રેન્ડશિપ જ એટલો સ્ટ્રોંગ બેઝ હતો જેને કારણે આગળ અમે આ રિલેશનશિપમાં વધી શક્યા. ધેટ વોઝ વન ઓફ ધી રીઝન્સ કે અમે આટલા ક્લોઝ આવ્યા. આનંદ, તમારા બંનેમાં કોમન શું છે? અમારા બંનેમાં કોમન, અમને લોકોને ટ્રાવેલિંગ બહુ જ ગમે છે. વી આર ફૂડી, ખાવાના બહુ શોખીન છે અમે લોકો, એકદમ બિંદાસ છે. અને મેઇન થિંગ કોમન ઇઝ વી આર વેરી મચ પેશનેટ અબાઉટ અવર કરિયર્સ અને વી બોથ આર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, એટલે ધેટ ઇઝ ધ બિગેસ્ટ કોમન ફેક્ટર. હું એટલું ચોક્કસ માનું છું કે દરેક દોસ્તીમાં પ્રેમ હોય જરૂરી નથી, પણ પ્રેમમાં દોસ્તી હોવી જ જોઈએ, એની મજા જ જુદી છે. આનંદ ને ડિમ્પલની સાથે જિંદગી એક્સપ્રેસના બધા જ લિસનર્સને હેપી વેલેન્ટાઇન્સ ડે. જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતી. સ્ટે ટ્યુન, જીઓ દિલ સે.